એલાબરેટ મને નહીં કીસ તૈયાર થઈ ગયા છીએ, સિરાવાનું બાકી હતું, ઘરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ઠોરને નીણ નાખવાની એમ અવતાર્યા હતા, એટલે અત્યારે તો આપણે બળદને નીણ નાખી છે. બળદ જો નીણ ખાવા જ મળ્યા, કેમ કે બળદને જોડવાના થાય થોડાક વેલા, એટલે એને હબ નીણ નાખી દેવી પડે, એટલે ધરાઈ જાય, જોડવાના થાય ને એટલે હાંકવાના થાય. એટલે આજે થોડુંક વરસાદી વાતાવરણ, હવાર હવારમાં વરસાદ આવી ગયો હતો, સાડા છ રકવાઈ ગયા વરો, પણ અત્યારે આમ વાદળ હશે એટલે એટલો બધો વરસાદ જેવું કંઈ લાગતું નથી, એટલે વાદળ ચારે બાજુ ઢગ જેવું લાગે છે. અને આજે તો પાછો રવિવાર થઈ ગયો છે એટલે અમારે અંકિતાબેન ને વંશ ને બધા આજ તો ઘરે છે, રવિવાર હોય એટલે રજા ને મજા. અને આપણે શિરાવાનું બાકી છે તો હવે શિરાવાની તૈયારી કરવી ઘરે છે. તો આજ આપણે શિરાવામાં જો મસ્ત સુરમું બનાવવું છે, એટલે ઘી ને ગોળ આપણા ગરમ કર્યું છે, ભઠ્ઠામાં જ મૂકી દીધું ભેતવા માથે, અને જો ગરમ એ થઈ ગયું છે, મસ્ત ઉકળીને થઈ ગયું છે ઘી ને ગોળ નાખો તો. અને આપણે વાટકામાં જો રોટલી સોળ નાખી છે, અને આપણે આમાં છે દૂધ, હવે આપણે આ લઈ જ લેવું છે, તો ગરમ થઈ ગયું છે, મસ્ત ઓગળી ગયો છે. થોડું ગરમા ગરમ છે આમ ઠરવા દે, મિક્સન કરી વાળવી અને પછી દૂધ ને એવું બધું છે શિરાવામાં જ. માસી અતારવા જો ફાણા ને તેડી આવ્યા છે, આજ રવિવાર છે ફાણા ને રમાડવાનો, રોવરાવે છે પણ માસી અતારમાં જો ને જાગ્યો છે ને, એટલે રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારે હું મસ્ત નાઈ ધોઈને થઈ ગયા છું તૈયાર, તમને તૈયાર જોઈને અંદાજ લાગી ગયો છે કે આજ ક્યાંક જવાનું થાય. આ જવાના છીએ આપણે બાર ગામ, મારા બેન ના ઘરે આંબળે આપણે જવાના છીએ, એટલે બધા જો તૈયાર થઈ ગયા છે. તૈયાર થવા માસ તો હું આહે હતો, કેમ કે અહીંયા તો નાઈ ધોઈને હોઉં અગાઉ તૈયાર થઈ ગયા હતા, અને આજકાલ તો મારે જ મોડું છું તૈયાર થવામાં. અને પછી કઈ રજા પાડી તો કઈ જવાય નઈ, એટલે હવે મોડું કર્યા વગર હવે કેટલા વાગી ગયા છે, સાડા દસ જેવું થવા આવી ગયું છે, એટલે મોડું કર્યા વગર હાલતું થઈ જવા ધીમે ધીમે. કા કારણ કે હાલો કઈ લેવાનું છે, બધું લેવાય ગયું અંકિતા તારે, હાલો તે હાલતા થઈ જાય ધીમે ધીમે. બાર થી તો કમર વાસેલું છે, ઘરે નહી હોય કારણ કે ત્યાં વાડીએ છીએ, ફોન કર્યું પછી ખબર પડે. બેન કરી દે ખુલ્લી બમ્બુડી નીકળી ગઈ છે એમાં, બેન કરી દે. હા ઓલી આ સડાઈ દે બમ્બુડી જો આ નીકળી, આ જી મોટી થેલી પલ્લી દાહે, હા એ નીકળી ગઈ છે ને એમાં, હા તો એમ ચડી. હા કારણ કે તાર લે આવો સંદીપ ને ફોન કરવી, હાલો તે ઘરે કોઈ છે નહીં, બધા વાડી વી ગયા છે, તાળા બાળા મારેલા તો ફોન ફોન કરી પછી ખબર પડે કે અહીં રહ્યો છો કે અહીં આવી છે ઘરે, પણ પેલા તો જો ના જાવ કે તો વાડીએ જવું છે, એટલે કે આટો મરે જ તો વાડીએ આટો મારતા હશે, પણ પાણા પાણી બધા લગભગ ના વાડીએ જશે, બધા વાડીએ જશે, દોર છે જ નહીં કોઈ, ઘરે કોઈ છે નહીં, તાળા બાળા મરેલા છે. હા
કાય કેતા હા તારા ઘરે રહું સર પાણી પાણી પી લાવ નો હોય તો કાય નહીં રંકિત બન ચેડ નહીં ગયા વૈશમાં સુઈ ગયો તા ઝોલા આવતા ઝોલા હવે નહીં હોય કુવાન ટાણો થઈ ગયું ગાડીમાં તો આમામાં ભેડો હાલે નાલું અહીંયા હવે રસોઈ બનવાનું શરૂ થઈ ગયું અંકિતા તું કેમ બેઠી તું કાક કરાય એવું છે હું બનાવવાનું છે મશીન પડ્યું છે લેવું લાગે બ્રેડ બનશે પકોડા બનશે સેન્ડવીચ બનશે એટલે બધું એમાં જે એક જ માચી છે અંકિતના પૂછ્યું અંકિત તને શું ભાવે અંકિત હું પકોડા વાટમાંથી એમ કે તમારે પકોડા ખાવા છે આવું છે ને ભાઈ મામાને ઘરે આટો મારવા હાલો તે બ્રેડ બનાવું કરી દીધું સારું પેલા બ્રેડ બનાવી નાખીશ થઈ રહે ને બ્રેડ બે પેકેટ લાગે તાર ખાવી છે બ્રેડ હેસી ખાઈ છે કાશી ખાવાનું ચાલુ કરી એક પાકી દે ને સરબત પીવાનું તાર મામા ને પૂછતો હે તાર મામા ને પૂછતો સરબત પીવાનું તમાર કઈ ઓળખાયો ત્યારે આપણને સામે જ કહેતો ખબર છે મારા મામા ની એવા કે બા ને કે મામા ની એવા સરબત તો પાવ કે સરબત બનાવી નાખ્યું છે હવે સરબત પીવાનું છે નઈ અંકિત દેવા જશે ને મામાને હે અંકિત તું જશ દેવા સરબત પી લેવી બનાવી નાખ્યું છે હર્ષિતાને પીવાનું છે સરબત હર્ષિતા હજી ઉઠી છે ને એટલે એને થોડુંક રોકાણ આવે છે જી હર્ષિતા તો પાણી ડોલ માં રમે છે હાય પી લેતી નહીં પી લેતી નહીં પાણી યાર રમત કરે છે જો પીવાનું નથી હા પીવાનું છે હા કે તો અમે અમે લાવ્યા ને અમે અમે ખાધી ગયો તો હાલો તઈ હવે આપણે હાલતું થવાનું છે અંકિતા બેન ને ઠેલી ને ઉભું થી લઈ લીધું નહી હવે હાલતું થવું છે ને અંકિત ને નથી લઈ જવાનું આપણે હે અંકિત આવવાનું સર તો કાંઈ બોલતો નથી હાલો તો હવે ધીમા ધીમા હાલતા થઈ જઈશું પાછા હા ખરીદી માં હું ખાલી વીટીઓ ખાલી વીટી નઈ એટલે હજી જોઉં છું પછી કાંક નવીન ગમી જાય તો લઈ લઉં પણ અત્યારે પેલા હું વીટી પસંદ કરું છું અંકિતા બેન તો એક બુટકી ફાડી દીધું એટલે પોતે તારે લેવું છે અંકિતા કેટલી દિન દુકાન એમ થાય કે કાંઈક નવીન જોઈ દઈ તો એમ થાય નહીં આ લઈ લઉં એવું થાય ઘણો લેવા બીજું શું થાય પછી ક્યારે લાવશું એવું પથાર માપ ની વીટી જ ન હોય એવું થયું હોય મોટું ચોકલેટ લઈ લેવી ખરીદી કરી લીધી
ચોકલેટ માં સંકેતા તારે કઈ ખાવી છે? ફાઇવ સ્ટાર મને ઈ મજા આવે. આ હા ઈ ફાઇવ સ્ટાર એકા પછી એકા કીટ છે. હા પછી બે આપ દો. હા ચોકલેટ ભાળે એટલે મન રે નહીં કેતો ખાય જ નાખવાય. સારા હોય નંકિતા મીઠું મોટું કરવું સરસ. લ્યો હવે બીજી કઈ લેવાની? હાલો તે ઘરે પૂગી ગયા સાટા આવવા મેડા છે જો. અને ઘરે આવતા રહ્યા છીએ બરોબર પૂજાઈ ભેગો વરસાદ આવ્યો. અંકિતા બેન એ પાછા વાંસરી માં સડી ગયા છે. વાંસ કેમ તૈયાર થશો? એ વાંસ જવાનો છે એનો મામા ના ઘરે એટલે વાંસ એ જો તૈયાર થાય છે. અને અમે તાર્યા ઘરે અને આ ભેગો જ વરસાદ ચાલુ થઈ જશે. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. દાતે નહીં ગાડે અંકિતા કાદમ સીધા.